માર મારીને વિદ્યાર્થીને પીવડાવી ઝેરી દવા આરોપીઓને પકડવા પોલીસે બનાવી ચાર ટીમ આર્યન મોદી નામના વિદ્યાર્થીની કરી હત્યા 15 થી વધુ લોકો હત્યા કર્યાનો પરિવારનો આરોપ આરોપીઓને પકડીને ન્યાય આપવાની માંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અપહરણ કરીને તેને ઢોર માર મારતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ખરભરાટ મચી ગયો છે વિદ્યાર્થીના પરિવાર અને સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે યુવકનું અપહરણ કરીને ઢોર માર મારી છોડી દીધો પાલનપુરથી આદર્શ કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિદ્યાર્થી આર્યન મોદીને ગઈકાલે ફોન કરીને બોલાવ્યા બાદ અજાણ્યા શખ્સો દ્વારા ડેરી રોડ ઉપરથી કારમાં અપહરણ કરીને તેને ઢોર માર મારી તેને કોલેજ આગળ છોડી મૂકતા ગંભીર હાલતમાં વિદ્યાર્થીને તેના પરિવાર દ્વારા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં મોદી સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ આગળ ભેગા થયા હતા ઝેરી પીણું પીવડાવી હોવાનો આરોપ જોકે ઘટનાની જાણ પોલીસને કરતા પાલનપુર પોલીસે સહિત એસપી અક્ષયરાજ મકવાણા ઘટના સ્થળે પહોંચ્યા હતા સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નિપજતા મોદી સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પોલીસ દ્વારા મૃતક વિદ્યાર્થીની લાશને પોસ્ટમોર્ટમ માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં મૃતકના પરિવારજનો સહિત મોદી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા જ્યાં મૃતકના પરિવારજનોએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે આર્યનને કોઈએ ફોન કરીને બોલાવ્યો હતો તે બાદ તેનું અપહરણ કરાયું હતું અને 15 થી 20 જેટલા લોકોએ તેને માર મારી તેને નિર્વસ્ત્ર કરીને વિડીયો ઉતારીને તેને કોઈ ઝેરું પીણું પીવડાવી છોડી મૂક્યો હતો આરોપીઓને તત્કાલ પકડવા માંગ સમાજના લોકોએ કહ્યું કે અમારી માંગ છે કે આરોપીને જલદી ઝડપી પાડવામાં આવે જોકે પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની પોલીસની શંકા સમગ્ર મામલાને લઈને બનાસકાંઠા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબી એસઓજી પેરોલ સ્કવોડ અને સ્થાનિક પોલીસની ચાર ટીમો બનાવવામાં આવી છે જેમને સીસીટીવી ફૂટેજ મેળવવા સહિતની અલગ અલગ કામગીરી સોંપાઈ છે જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે આરોપીઓએ વિદ્યાર્થીનું અપહરણ કરી તેને માર મારી ઝેરી દવા પીવડાવી હોવાનું સામે આવ્યું છે જેને લઈને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સુગ્રણાવાસ્ય ZSTV બનાસકાંઠા